નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે તારીખ 26/2/2024, જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભુજમાં હમીસરની આવ પાસે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાનું બ્યુટિફિકેશન કરાયું છે. પાલિકા તેના રખરખાવમાં નિષ્ફળ જતા બ્યુટિફિકેશન બેડોળ બનવા જઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે ભુજના હમીરસર આવવાળા રસ્તાનું બ્યુટિફિકેશન કરાયું હતું. જે રસ્તો ઉમેદનગરના પુલિયા સુધી પહોંચે છે, આ રસ્તા ઉપર લોકો ફરવા આવે છે, શુદ્ધ ઓક્સિજન મેળવવા અને ભુજના નાગરિકો શુકન મેળવવા માટે અહીં આવે છે. તે માટે ભુજ નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પણ સાર સંભાળની નિષ્ફળતાને કારણે આ રસ્તા ઉપર થયેલ બ્યુટિફિકેશન બેડોળ બનવા તરફ જઈ રહ્યું છે. જુઓ તે અંગેનો અહેવાલ. દર્શક મિત્રો, આપણે આ હમીસરની આવ પાસે ઊભા છે. આનું બ્યુટિફિકેશન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને આપણે અત્યારે એની હાલત આજે જોઈએ તો આપણે દુઃખ થાય કે આ કઈ રીતનું કામ થયું હશે અથવા તો આ કઈ રીતે તૂટી. આપ જુઓ છો, કાંઈ નથી, કોઈ વાવાઝોડું આવ્યું નથી, કોઈ ભૂકંપ આવ્યો, તેમ છતાં આટલો સિમેન્ટનો ભારી બાંકડો તૂટેલો હાલતમાં પડ્યો છે, બીજો બાંકડો આ રીતે પડ્યો છે અને ત્રીજો બાંકડો ત્યાં પણ તૂટી ગયો છે અને બાજુમાં આ બધા પથ્થર પડ્યા છે. આ પથ્થર પડ્યા છે એના ઉપરથી લાગે છે કોઈ આ પથ્થરથી અથવા તો કોઈ પણ રીતે આ બાંકડા તોડ્યા હશે. આપણે સામે જુઓ, આ એક ગ્રીલ છે, આ સેફ્ટી ગ્રીલ છે અને હમીસરની જે આવ છે એમાં કોઈ પડી ન જાય અથવા તો અકસ્માત થાય અથવા તો બ્યુટિફિકેશન માટે આ ખાસ ગ્રીલ લગાવી છે તે આજે આપણે જોઈ રહ્યા છીએ. આ ગ્રીલ પણ તૂટેલી છે. સૌથી વધુ દુઃખદી વાત છે કે જે આ બાંકડાઓ છે, આ બાંકડાઓ કોઈ પણ રીતે તૂટે નહીં. જો આ બાંકડા તોડવા માટે ઘણો મહેનત કરી હશે, પથ્થર ફેંક્યા હશે, પરંતુ કોઈએ રોક્યા નથી. નગરપાલિકાનું એવું લાગે છે કે અહીંયા કોઈ સુપરવિઝન નથી અને આપણે જોશો તો આમાં આગળ છે કેબિનો પણ કદાચ થઈ ગઈ છે અને અત્યારે ભુજમાં એવું કહેવાય છે જ્યાં બાંકડા ત્યાં કેબિન, તમે જ્યાં પણ બાંકડા રાખી દો ત્યાં લોકો કેબિન રાખે છે. એમને નગરપાલિકાનો કોઈ ભય નથી અથવા તો નગરપાલિકા કોઈ પગલાં લેવા માટે સક્ષમ નથી અથવા નગરપાલિકા કોઈ સ્ટ્રોંગ પગલાં લેવાની નથી એવું માનસ કેબિન રાખવાવાળા લોકોમાં પ્રવર્તતું હોય એવું લાગે છે. નહીંતર જ્યાં બાંકડા રાખો ત્યાં જ કેબિન આવી જાય અને તમે જોઈ લો હમીસરની સર્કલ પાસે પણ જો લાઇનસર જે જેટલા બાંકડાઓ નિમાબેનની ગ્રાન્ટમાંથી આવ્યા હતા એ બધી જગ્યાએ કેબિન ગોઠવાઈ ગઈ. અહીં પણ જુઓ જે સ્વામિનારાયણ મંદિરને જોતો પુલ છે, પુલ સુધી કેબિનો આવી ગઈ છે. ખરેખર એ બધો જ એરિયા એક સિટીઝનો માટે ફરવા માટે હતો, તેમ છતાં આ આપણે જોઈ રહ્યા છીએ કે આ ભુજમાં ખૂબ જ દબાણો થઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા કશું કરી શકવાની નથી, કરી શકશે નહીં એવું માનસ ધરાવનાર લોકો એમાં સફળ રહ્યા છે અને એ લોકો ઈચ્છે ત્યાં કેબિન રાખી શકે છે. આ ભુજની હાલત છે, આ ભુજના તંત્રની હાલત છે. અહીં બાંકડાઓ તૂટેલી હાલતમાં છે, બાંકડાઓના સ્થાન ફરક થઈ ગયેલા છે, આ ઉપર સેફ્ટી માટે બનાવેલા કઠોળામાં પણ મોટા બાકોરા પડ્યા છે વગેરે બાબતો અહીં નજરે ચડે છે. નાગરિકો કહી રહ્યા છે કે ભુજ નગરપાલિકા કરોડોના ખર્ચે ઊભા કરેલ પ્રોજેક્ટમાં સાર સંભાળમાં નિષ્ફળ ગઈ છે અને ખર્ચ કરેલા નાણાં ધૂળમાં ડૂબી ગયા છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ.
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.